બનાસકાંઠા જિલ્લામાં વધતા કેસોને લઈને બેડ વધારવાની કાર્યવાહી હાથ ધરાઈ। હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલમાં 70 બેડ વધારાયા। જૂની સિવિલમાં કલેક્ટરની સૂચના અનુસાર 70 બેડ તૈયાર કરવા તજવીજ હાથ ધરાઈ। ઓક્સિજન સાથેની 70 બેડની ક્ષમતા માટે કામગીરી હાથ ધરાઈ। આગામી દિવસોમાં 100 બેડની ક્ષમતા કરવામાં આવશે। વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાના 20 બેડ ઓક્સિજન સાથે ફાળવવામાં આવ્યા। જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 84 કોરોના પોઝિટિવ આવ્યા। જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના 24 દર્દીઓના મોત। બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, સાબરકાંઠા। કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।